ગયા ભાગમાં આપણે જોયું કે માઉન્ટ બેટન મળવા માટે બોલાવે છે અને એમના માટે વિમાનની સુવિધા કરી આપવામાં આવે છે પરંતુ ગાંધીજી વિમાનની સુવિધાઓનો ઇનકાર કરે છે અને પોતે આ ગાડીમાં આવવાનો નિર્ણય લે છે અને એમની સાથે મનુબહેનને પણ લઈ જાય છે તો આ ટ્રેનની બધી જવાબદારી મનુબહેનને સોંપવામાં આવે છે મનુબહેન ગાંધીજીની સુવિધા માટે એકની જગ્યાએ બે ખાનાવાળો ડબ્બો પસંદ કરે છે તો હવે આપણે આગળ જોઈશું કે ગાંધીજીને કેવી રીતે ખબર પડે છે અને મનુબહેનને કેવી રીતે મીઠો ઠપકો આપીને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરાવે છે હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂંજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ હવે મનુબહેન ગાંધી બાપુની સાથે રહે છે એટલે એમના આખા દિવસના કાર્યની બધી તૈયારી એમણે રાખવી પડે એટલે દસ વાગે બાપુજી ભોજન કરી લે તો દસ વાગ્યા પહેલાં ભોજન બનાવવાની તૈયારી કરવાની હોય એટલે મનુબહેન બીજા ખાનામાં બાપુજી માટે ભોજન તૈયાર કરવા માટે જાય છે થોડીવારે બાપુજી વાળા ખાનામાં આવી બાપુજી તો લખવામાં પડ્યા હતા મને પૂછ્યું ક્યાં હતી મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી તેમણે મને બારીથી બહાર નજર નાખી જોવા કહ્યું હવે શું થાય છે મનુબહેન બીજા ખાનામાં ખાવાનાની તૈયારી કરે છે અને થોડીવાર પછી બાપુજી જે ખાનામાં હતા ત્યાં આવે છે ત્યાં બાપુજી લખવાનું કાર્ય કરતા હતા તો ત્યાં આવ્યા ત્યારે બાપુજી મનુબહેનને પૂછે છે કે અત્યાર સુધી તું ક્યાં હતી તો મનુબહેને કહ્યું કે અહીંયા જ હું ખાવાનું તૈયાર કરતી હતી એટલે બાપુજી સમજી ગયા એને એટલે એમને બીજું કંઈ કહેવાની જગ્યાએ બાપુજી તરત શું કહે છે કે બારીએથી બહાર નજર કરીને જો મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે એટલે તરત જ મનુબહેન પણ સમજી ગયા કે બાપુએ બારીથી બહાર નજર કરીને જોવા કહ્યું એટલે કંઈક ને કંઈક મેં ભૂલ કરી છે મેં બહાર જોયું તો લોકો લટકતા હતા મને મીઠો થપકો મળ્યો એટલે ગાંધીજી તરફથી મનુબહેનને મીઠો એટલે કે માત્ર સંકેતમાં સમજાવીને એમને થપકો આપે છે આ બીજા ખાનાનું તે કહ્યું હતું મેં કહ્યું હા બાપુજી હું અહીં બધું જ કામકાજ કરું સ્તવ પર દૂધ ગરમ કરું વાસણો સાફ કરું તેથી આપને તકલીફ પડશે એમ જાણીને મેં બીજા ખાનામાં કર્યું અહીંયા ગાંધીજી એમને મીઠે થપકા સાથે એને કહે છે કે આ બીજા ખાનાનું મેં તે જાતે કહ્યું હતું તો એ સ્વીકારે છે કે હા કારણ કે અહીંયા એક જ ખાનામાં બધું કામકાજ કરવાનું હોય તેમાં સ્તવ પર દૂધ ગરમ કરવાનું હોય વાસણ સાફ કરવાનું હોય તો આ બધા કામમાં તમને તકલીફ પડે એટલે મેં બીજા ખાનાનું કહ્યું હતું ત્યાર પછી કહે છે કેવો લૂલો બચાવ લૂલો બચાવ એટલે વ્યર્થ નકામો બચાવ એ ગાંધીજી જ્યારે પૂછે છે કે બે ડબ્બા તે પસંદ કર્યા છે ત્યારે મનુ બહેન એવી ખોટો બચાવ કરે છે કે તમને હું જે કાર્ય કરું એમાં તકલીફ ન પડે એના માટે મેં બે દબ્બા પસંદ કર્યા આંધળો પ્રેમ તે આનું નામ એટલે ગાંધીજી શું કહે છે કે ખરેખર વિચાર્યા વગર આવો નિર્ણય લે તેને જ કહેવાય આંધળો પ્રેમ કે ગાંધીજીને તો વધારે વસ્તુ કે વધારે સુવિધાની જરૂર નથી તો તેની જગ્યાએ મનુબહેન એમની સુવિધા માટે બે ડબ્બા પસંદ કરે છે એટલે પોતાની લાગણી ગાંધીજી તરફ જે વ્યક્ત કરે છે એને કહેવાય છે આ આંધળો પ્રેમ તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલ ગાંધીજી મનુબહેનને સમજાવે છે કે વાઇસ જ્યારે મને મળવા માટે બોલાવ્યો ત્યારે મને તકલીફ ન પડે એના માટે એરોપ્લેનની સુવિધા આપી હતી આ ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું પણ કહેવામાં આવ્યું હતું એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાઈ અને કેટલા હજારનું ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય શું કહે છે ગાંધીજી કે એક સ્પેશિયલ ટ્રેન મારા માટે બોલાવવામાં આવે એની પાછળ કેટલીય ગાડીઓ રોકવી પડે અને કેટલાય હજારનું ખર્ચ થઈ જાય એ મને પોસાય નહીં હું તો લોભ્યો રહ્યો તે આજે તો વધારાનું ખાનું માંગ્યું પણ સલૂન માંગ્યું હોત તો તે પણ તને મળત પણ તે તને શોભત કે અહીંયા ગાંધીજીને થપકો આપે છે અને કહે છે કે તે આજે જે વધારાનું ખાનું માંગ્યું એની જગ્યાએ તું સલૂન સલૂન એટલે ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો જેમાં પોતાના ઘરમાં જ હોય એવી બધી સગવડો એ ડબ્બામાં મળી રહે છે તો ગાંધીજી મનુબહેનને થપકો આપતા કહે છે કે વધારાના ખાનાની જગ્યાએ તું કદાચ સલૂન પણ માંગતે તો તે પણ તને મળી રહેતે પરંતુ ખરેખર તે તને શોભત કે એટલે કે એ તને શોભતે એટલે તે બીજું ખાનું લીધું તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે અહીંયા શું કહે છે ગાંધીજી કે આ તે કર્યું એ યોગ્ય નથી પરંતુ તે આ જે બીજું ખાનું લીધું એ મારા ઉપરના અત્યંત પ્રેમને એટલે કે બાપુજીને થોડી ઘણી પણ તકલીફ ન થાય એવું વિચારીને તે આ બધું કર્યું છે પણ મારે તને ઊંચે ચડાવવી છે નથી નીચે પછાડવી શું કહે છે કે મારે તને આગળ વધારવી છે આવી વગર કામની સુવિધાઓ લઈને મારે તને નીચે પછાડવી નથી તે તારે સમજવું જોઈએ ત્યાર પછી ગાંધીજી કહે છે કે અને સમજી હો તો હું તને કહી રહ્યો છે તે ન પડવા જોઈએ હવે એનું પ્રાયશ્ચિત એ જ કે તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્ટરને મારી પાસે બોલાવજે અહીંયા શું કહે છે કે હું તને જે સમજાવું છું તે તારે સમજવું જોઈએ હવે આ જે ભૂલ થઈ ગઈ છે તો ભૂલનું પ્રાયશ્ચિત કરવું જરૂરી છે તો આ ભૂલનું પ્રાયશ્ચિત એ છે કે હવે તારે આ બધો સામાન ખસેડી લેવો એટલે કે આ એક જ ડબ્બામાં બધો સામાન કરી દેવાનો અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન પાસ માસ્તરને મારી પાસે બોલાવવા હું તો થરથર કાપતી હતી સામાન તો ખસેડ્યો પણ મને પુંજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે શું થાય છે ભૂલ થતાં મનુબહેનથી થઈ જાય અને ગાંધીજી એનું પ્રાયશ્ચિત પણ કહી દે છે પરંતુ મનુબહેન હવે ધ્રુજવા લાગ્યા દરના માર્યા ધ્રુજવા લાગે છે અને સામાન તો બધો ખસેડી લે છે પરંતુ એમને હવે બાપુજીની ચિંતા થાય છેશામાંથી ચિંતા થાય છે તો જુઓ ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે અને એકાદ તંક ખાવાનું પણ છોડે એ મોટી ચિંતા હતી હવે ગાંધીજી નિયમના ખૂબ ચુસ્ત વ્યક્તિ હતા એટલે એ શું વિચારે છે કે ઘણી વખત આવી નાની ભૂલ ભલે હોય નાની પરંતુ બાપુજી શું એને પોતાની જ ભૂલ ગણીને એકાદ તંક એટલે કે એકાદ સમયનું ખાવાનું છોડી દે છે એટલે ભૂલનું પ્રાયશ્ચિત એ પ્રમાણે કરે છે તો એની મનોબહેનને ચિંતા થવા લાગી વળી ટ્રેનમાં લખવાનું વાંચવાનું માટી લેવાનું કાટવાનું અને મને ભણાવવાનું વગેરે બધું જ કામ જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે ગાંધીજી જેમ કે આપણે આગળ જોયું કે સમયનો સદઉપયોગ કરનાર હતા એટલે ટ્રેનમાં લખવાનું વાંચવાનું માટી લેવાનું કે કાટવાનું કે મનુબહેનને ભણાવવાનું હોય આ બધું જ કાર્ય જેટલું આપણે ઘરમાં બેસીને કરી શકીએ બધા જ કાર્ય ટ્રેનમાં મુસાફરીમાં પણ તેઓ ચાલુ રાખતા હતા અંતે સ્ટેશન આવ્યું બાપુજીએ સ્ટેશન માસ્ટરને બોલાવ્યા એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે હજુ મને કદાચ સમજી નહીં હોય તેથી જ આ બે ખાના પસંદ કર્યા છે અંતે શું થાય છે સ્ટેશન આવે છે અને બાપુજી સ્ટેશન માસ્ટરને બોલાવે છે અને મારું પરાક્રમ એટલે જે મનુબહેને આ પરાક્રમ કર્યું છે બે ખાના લેવાનું એ પરાક્રમ કહે છે અને શાંતિથી સ્ટેશન માસ્તરને સમજાવે છે કે આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભળી ભૂલી છે એટલે કે એને એટલી સમજ નથી હજુ નાદાન છે એટલે હજુ મને સમજી શકી નથી એટલે કે ગાંધીજીને હજુ એ સમજી શકી નથી તેથી એણે આ બે ખાના પસંદ કર્યા છે એમાં એનો દોષ નથી દોષ એટલે ભૂલ ગાંધીજી શું કહે છે કે એમાં દોષ મારો જ છે એટલે કે આમાં ભૂલ મારી જ છે મારી કેળવણી એટલી અધૂરી હશે ને એટલે શું કહે કે મેં જે કેળવણી એટલે શિક્ષણ મેં જે શિક્ષણ આપ્યું એ જ એટલું અધૂરું હશે કે એ મને સમજી શક્યા નહીં હવે મારે અને એણે બંનેએ પ્રાયશ્ચિત કરવું રહ્યું એટલે માત્ર મનુબહેન એકલાની ભૂલ માનતા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ગાંધીજી એવું વિચારે છે કે મેં જે એને કેળવણી આપી છે એમાં જ ભૂલ છે એટલે જ એનાથી આવી ભૂલ થઈ એટલે અમારે બંને એટલે કે ગાંધીજી અને મનુબહેન બંને પ્રાયશ્ચિત કરવાનું રહ્યું એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે એનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો તો મારું દુઃખ હળવું થશે ગાંધીજી શું કહે છે કે આ પ્રાયશ્ચિતનું કારણ એ જ છે કે હવે આ ખાનું અમે ખાલી કરી નાખ્યું છે તો આ જે ખાલી કરેલું ખાનું છે એનો ઉપયોગ જે આ ટ્રેનની બહાર લટકી રહેલા વધારાના પેસેન્જર માટે તમે કરો અને એમ કરશો તો જ આ મારું દુઃખ હળવું થશે સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી આજીજી એટલે વિનંતી કાલાવાલા કરે છે પણ બાપુજી ક્યાં માને તેવા હતા સ્ટેશન માસ્તર શું એમને બંને ખાના રાખવા માટે કાલાવાલા કરે છે વિનંતી કરે છે પરંતુ બાપુજી માનતા નથી સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં શું કહે છે સ્ટેશન માસ્તર કે તમે આ બંને ખાનાનો ઉપયોગ કરો હું જોઈએ તો આજે વધારાના પેસેન્જર લટકે છે એના માટે નવો ડબ્બો જોડાવી દઉં બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડવો જ જોઈએ પણ આનો ઉપયોગ કરી લો જે ન જોઈતું હોય છતાં વધારે મળે તે વાપરવું તેમાં હિંસા છે અહીંયા શું કહે છે ગાંધીજી કે ખરેખર આટલા બધા વધારાના પેસેન્જર લટકે છે તો એના માટે બીજો ડબ્બો જોડાવાની તો જરૂર છે જ પણ અત્યારે આ જે ખાલી ડબ્બો થયો છે એ ડબ્બાનો ઉપયોગ કરી લો કારણ કે જે ન જોઈતું હોય છતાં પણ વધારે મળે છે તે વાપરવું એમાં પણ એક હિંસા જ રહેલી છે એટલે ખપ કરતાં વધારે વાપરીએ જે સુવિધા છે એનાથી વધારાની સુવિધાનો ઉપયોગ કરે તો એ પણ એક પ્રકારની હિંસા જ કહેવાય છે મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો શું કહે છે કે આ મળતી સગવડ છે તો જેટલું મળે છે એટલામાં આપણે સુવિધા કરી લેવી પરંતુ વધારાની સગવડનો ખોટો ઉપયોગ કરાવીને આ છોકરીને તમે બગાડવા માંગો છો બિચારા સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી જાય છે એટલે બાપુજી વાત નથી માનતા એટલે થોડા નમી જાય છે અને છેલ્લે બાપુજીનું કહેવું માનવું પડે છે ત્યાર પછી એ તો હિન્દુસ્તાનના પિતા હતા કોણ હિન્દુસ્તાનના પિતા મહાત્મા ગાંધી એ સગવડ ભોગવે અને એમના બાળકો લતકે તે એમનાથી કેમ ખમાય ખમાય એટલે સહન થાય તો અહીંયા શું કહે છે કે હંમેશા ક્યારેય પિતા પોતાના બાળકને તકલીફમાં આપીને પોતે સુવિધાનો ઉપયોગ કરતા નથી તો ગાંધીજી તો આખા ભારતના આખા હિન્દુસ્તાનના પિતા ગણાય છે તો પિતા આવી રીતે સુખ સગવડમાં જાય અને એના જ બાળકો આવી રીતે ટ્રેનમાં લટકતા જાય તો એ પિતાથી ક્યારેય સહન થાય નહીં એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કોને પાઠ મળ્યો મનુબહેનને કે આ ખાલી ડબ્બો કરવાથી જે લટકતા હતા એ બધા લોકોને બેસવાની જગ્યા મળી ગઈ અને મનુબહેનને પોતાના જીવનમાં અમૂલ્ય એટલે ખૂબ જ કિંમતી શીખ મળી પાઠ એટલે શીખ મળી મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો શું શીખ મળે છે એમને કે ખરેખર આપણને જેટલી સગવડ મળે છે એનો બને ત્યાં સુધી ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ ભલે એટલો થપકો એ વખતે વસ્મો લાગતો હતો વસમો એટલે ખરાબ જ્યારે એમને થપકો મળ્યો ત્યારે એમને ખરાબ લાગતો હતો પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી કારણ કે આ ભૂલને કારણે એમને જીવનમાં મહત્ત્વની શીખ મેળવી લીધી આવા ઝીણવત ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડ્યું છે એવું નથી કે માત્ર મોટી મોટી બાબતોમાં જ અહિંસાને અપનાવી છે ગાંધીજીએ પરંતુ આવી ઝીણી ઝીણી બાબતોમાં પણ અહિંસાનું પાલન કરવાથી જ પોતાનું જીવન ઘડાયું છે એટલે ગાંધીજીએ પોતાના જીવનમાં અહિંસાનું પાલન આવી ચુસ્તપણે કર્યું છે અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જેવીને ઘડતરનો લ્હાવો મળ્યો તે જીવંત પર્યંત મારો રહેશે એટલે કે આવી બાબતોમાંથી ભલે એમણે ઓછું ગ્રહણ કર્યું હોય પરંતુ મનુબહેનને ગાંધીજીની આ બાબતોમાંથી જે જીવન ઘડવાનો લાહવો મળ્યો તે જીવન પર્યંત મારો રહેશે એટલે કે આજીવન આ લ્હાવો મારો પોતાનો રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પાઠ દ્વારા આપણે એમ શીખી શકીએ કે જીવનમાં માત્ર સુખ સુવિધાનો ઉપયોગ કરીને જીવનને સારી રીતે જીવવું એ જ મહત્ત્વનું નથી પરંતુ ખરેખર આપણને જરૂર છે એનાથી વધારે પડતું ન વાપરવું જેના કારણે આપણે એની એ સુવિધા કોઈ અન્ય વ્યક્તિ ભોગવી શકે જેને એની જરૂર હોય તો ગાંધીજી અહીંયા ગાંધીજી પાસેથી આપણે અહીંયા મહત્ત્વની શીખ મેળવી શકીએ કે ખપ કરતાં વધારે ન વાપરીને એનો ઉપયોગ બીજા કરી શકે એવી સુવિધા કરીએ તો એમાં પણ એક પ્રકારની અહિંસા જ રહેલી છે